વિસાવદરના ઘોડાસણ ગામે રહેતી ધોરણ 12ની વિદ્યાર્થીની કાજલ પરમારે સ્કૂલેથી ઝેરી દેવા પીધેલ હોવાના સમાચાર મળતા પરિવારે તેણીને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ ખસેડી હતી. પરંતુ જૂનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું કંકમાટીભર્યું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના અંગે કોઈને કશો જ ખ્યાલ ન હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. તેમજ સ્થાનિકોમાં સ્કૂલમાં બાળકોની સુરક્ષા માટે પણ અનેક સવાલો ઊભા થયા છે અને આ ઘટના અંગે ચોક્કસ તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે. મારું નામ હરિભાઈ પરમાર, રહેવાનું વિસાવદર, મૂળ ગામ ભોડાસર. જે આજ તારીખમાં મારા ભાઈ જે ધીરુભાઈનો દીકરીનો બનાવ બન્યો એ બાબતે હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવ્યો છું. મેં એને પૂછપરછ કરી તો એવું કીધું કે છોકરી કાંઈ બોલી નથી, પણ સ્કૂલની અંદર સીસીટીવી કેમેરા છે, અમારે ખોલાવીને જોવડાવવું છે કે ન્યાસ શું બનાવ બન્યો છે અને કઈ રીતે જીવશે એની તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે. દીકરીનું નામ છે કાજલબેન ધીરુભાઈ પરમાર. ઉંમર કેવડી હતી? ઉંમર 18 વર્ષ. આ અંગે પરિવારને કોઈ શંકા છે? ના, પરિવારમાં કોઈ શંકા નથી, પણ સ્કૂલે ગઈ છે. ધીરુભાઈ મારી વાડીએ જ કામ કરતા હતા. સવારે 7 વાગે એને લઈને ગયા મારી નજર સામે અને 8:30-9 વાગે પાછા આવ્યા. હવે 2 કલાકની અંદર આ બનાવ બન્યો છે એટલે સ્કૂલની અંદર જે થયું છે એ સ્કૂલમાં પૂરેપૂરી તપાસ થાય એવી મારી માંગ છે. સામંતભાઈ ગંગાભાઈ, કે ગામથી આવો છો? કાલસારી. શું બનાવ બન્યો છે? અને નિશાળેથી અમને 11 વાગે ફોન આવ્યો અમને. વિસાવદર ગર્લ્સ સ્કૂલમાં ભણે માંડાવાલા થતા હતા રોડ ઉપર વિસાવદર. વિદ્યાર્થીનો ફોન આવ્યો કે અહીં આવો તાત્કાલિક વિસાવદર દવાખાને, સરકારી દવાખાને ગયા. ત્યાં જઈને ગયા તો એ ઓલી ઇકો ગાડી પડી હતી એમાં છોકરીને નાખી દીધી અંદર. જૂનાગઢ બટ ચાલુ બાટલે કે જવાથી બે જાઓ. પણ થયું હું એ કે તમે તાત્કાલિક જૂનાગઢ ભેગા થઈ જાઓ. જૂનાગઢ આવ્યા ને અહીં સારવાર કરી તો ડૉક્ટરે કીધું કે બેને દવા કીધેલી છે. છોકરીનું નામ શું છે? કાજલબેન ધીરુભાઈ પરમાર. કોઈ સંતાનની પણ નિશાળે બનાવ બન્યો એટલે મારે એનું કરવું તો કરીને જાણવું તો પડે ને હું થયું નિશાળમાં. તમને કોના દ્વારા જાણ કરવામાં આવી હતી? કોઈના ઉપર શંકા છે બેન? બનાવ બનો કઈ ઘરે કઈ માતો ત્યાં નિશાળે કોઈ આજે કઈ કોઈ શંકા?